નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દસમાં જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરી અને પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દૂર કરી સફળતા મેળવી શકાય તેમ છે. પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. ત્યારે નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનો ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે, પરંતુ ટોચ સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ અને સમસ્યાઓના પહાડ નવસારી જિલ્લા તંત્રએ એકમેકના સહકારથી પાર કર્યો છે, જેમાંથી એક કિસ્સો જાણવા જેવો અને તમામ જિલ્લાઓએ અપનાવવા જેવો છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપૂર્વક તપાસ કરતા એક સમસ્યા એ સામે આવી કે કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા, પરંતુ તેઓ પાસે દેશી ગાય ન હોવાના કારણે ઈચ્છા હોવા છતાં પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા. આ સમસ્યાના હલ રૂપે જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર અતુલ ગજેરા, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રના સહયોગથી આ સમસ્યાનું જળમૂળથી નિવારણ લાવવા જિલ્લા કક્ષાએ એક જીવામૃત વેચાણ કેન્દ્ર ઊભું કરવાનો વિચાર કર્યો હતો. વિચાર તો સારો હતો, પરંતુ સરકારી કામકાજ સમય માંગી લેતો હોય છે, ત્યારે સેવા નિષ્ઠાને ભરેલા અધિકારીઓ અને કર્મચારીઓ હોય તો કોઈ પણ કામ અશક્ય નથી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી અને તેઓની ટીમે એક પ્રપોઝલ બનાવી જિલ્લા પંચાયતની સભાને રજૂ કરતા જિલ્લા પંચાયતના અધિકારી અને પદાધિકારીઓએ આ માંગણીનો સ્વીકાર કરી સ્વભંડોળમાંથી ફંડ આપી કેન્દ્ર ઊભું કરવાની મંજૂરી આપતા ડિસેમ્બર 2023 થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામે ખેતીવાડી વિભાગના બીજ કેન્દ્ર ખાતે જીવામૃત પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર અતુલ ગજરાએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના એવા ખેડૂતો કે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે, પરંતુ તેઓ પાસે પ્રાકૃતિક ખેતીના પૂરતા આયામો જેવા કે દેશી ગાય ન હોવાથી જીવામૃત બનાવી શકાતું નથી અને તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા નથી. આ સમસ્યાને ધ્યાને લઈ જીવામૃતનું જથ્થાબંધ ઉત્પાદન કરવાના હેતુસર જીવામૃત પ્રોજેક્ટની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જેથી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને જીવામૃત પોતાના ઘર આંગણે પહોંચાડી શકાય. આ પ્રોજેક્ટની સરાહના કરી જિલ્લા તંત્ર દ્વારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામે બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે જીવામૃત ઉત્પાદન અને વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે નવસારી જિલ્લામાં જીવામૃત પ્રોજેક્ટને ખેડૂતોનો ખૂબ સહયોગ મળ્યો છે અને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોમાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે કે તેઓ પણ રસાયણ મુક્ત ખેતી કરી શકે છે. હાલ બજારમાં પ્રાકૃતિક ખેતી પદાર્થોની બહોળા પાયે ખરીદી કરી નાગરિકો તરફથી પણ ખેડૂતોની મહેનતને વધાવી લેવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટના કારણે રસાયણયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણ મુક્ત ખેતી કરતા થયા છે અને આ ખેડૂતોને જોઈ આસપાસના ખેડૂતો પણ આ બાબતે પૂછપરછ કરી રહ્યા છે, જેના કારણે નવસારી જિલ્લા તંત્ર આ કેન્દ્રને એક્સપાન્ડ કરવા તરફ વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ નવસારી જિલ્લા ખાતે જ અપનાવવામાં આવ્યો છે. રાજ્યપાલ સાહેબનો આજે આગ્રહ છે પ્રાકૃતિક ખેતી, એ અંતર્ગત નવસારી જિલ્લામાં ખેતીવાડી ખાતા મારફત જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત આપવાનું હોય છે એ પ્રોજેક્ટ અંતર્ગત અમે આ દેશી ગાયો એટલે કે ગીર અને કાંકરેજ અને ડાંગી ગાયો, આમ તો પ્રાકૃતિક ખેતીમાં વાત કરીએ તો દેશી ગાયોનું જ આપણે જીવામૃત બનાવવા માટે ગૌમૂત્ર અને છાશ અને છાણ લેવાનું હોય છે. તો હાલ આજે આપણે ઓમ મિત ગૌશાળામાં હાજર છીએ અને અહીં આપણે આ જે ગાયો છે દેશી ગાયો ગીર ગાય પર્ટિક્યુલરલી એનું આપણે છાણ અને ગૌમૂત્ર વાંસદા ખાતે આવેલ નાની ભમતી ફાર્મમાં જે આપણો જીવામૃત પ્રોજેક્ટ ચાલે છે તેમાં આપણે અહીંથી છાણ અને ગૌમૂત્ર મેળવીએ છીએ. તો વાત કરીએ કે ભાઈ દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એ શા માટે જરૂરી છે, આની જગ્યાએ આપણે ઇનબ્રેડ હોસ્ટેલ અથવા બીજી ગાયોનું છાણ અને ગૌમૂત્ર કેમ નથી લેતા? તો આપણી જે આ દેશી ગાયો છે એમાં બેક્ટેરિયાની માત્રા એટલી બધી વિપુલ પ્રમાણમાં છે કે આપણી જમીનને જે ફળદ્રુપતા તરફ લઈ જવી છે એના માટે ખૂબ જ આ કારગર છે. હોસ્ટેન ગાયો અથવા ઇનબ્રેડ ગાયોમાં જે બેક્ટેરિયાની ક્વોન્ટિટી છે છાણમાં ને એમાં એ ખૂબ જ ઓછી હોય છે, જે આપણે એટલું રિઝલ્ટ આપતી નથી.
એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે પણ આપણા પ્રાકૃતિક ખેતીને લગતા આયામો અને પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આપણે ગીર ગાય, દેશી ગાય, એટલે કે દેશી ગાય કોને, તો કે ભાઈ જેમાં ખૂંધ આવેલી હોય છે, ખૂંધવાળી ગાયોનું છાણ અને ગૌમૂત્ર આપણે વાપરીએ છીએ કે જેમાં યુઝફુલ બેક્ટેરિયાની સંખ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે અને આપણે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. નવસારી જિલ્લો બાગાયતી પાકો માટે જાણીતો છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એ બાગાયતી પાકોમાં પણ અસરકારક પરિણામ મેળવ્યા છે, જેના લીધે નવસારી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગની પહેલના કારણે સ્થાનિક ખેડૂતોમાં આ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટની સરાહના થઈ રહી છે. મારું નામ પટેલ પ્રિતેશભાઈ મુકેશભાઈ છે, હું કાકડવેરી ગામનો રહેવાસી છું. મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી એ ફર્સ્ટ એની પ્રાયોરિટી હોય દેશી ગાય. તો દેશી ગાય જે મારા પર નથી, એ નથી, દેશી ગાય નથી, જેને કારણે હું પ્રાકૃતિક ખેતી કરી શકતો ન હતો. પરંતુ અમારા ખેતીવાડી અધિકારી ગ્રામ સેવકશ્રીની મદદથી અમારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામથી અમને જીવામૃત પૂરું પાડવામાં આવ્યું, જે જીવામૃતનો અમે ઉપયોગ કરી અને આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી થકી અમે સારું એવું ઉત્પાદન મેળવી શક્યા છીએ. પ્રાકૃતિક ખેતીથી પાકમાં સારી એવી ઉપજ મળે છે, પાકની ક્વોલિટી સારી રહે છે. એક્ઝામ્પલ તરીકે રીંગણની ખેતી કરીએ તો રીંગણમાં સાઇનિંગ સારી આવે, રીંગણની ક્વોલિટી જેવા રહે, પ્લસ સારું ઉત્પાદન પણ મળે છે. હવે દૂધીમાં બી સારી એવી દૂધી થાય, દૂધીની લેન્થ વધે, જેથી કરીને દૂધીનો ભાવ બી સારો મળે અને એનું ઉત્પાદન એ સારું થાય ને એનો બજાર ભાવે સારો મળે. આ બધી પ્રાકૃતિક ખેતી થકી પહેલાં કરતાં મારી આવક ખૂબ એવી સારી વધી છે, જેથી હું મારા ગામના ગ્રામ સેવકશ્રી તથા મારી જિલ્લા ખેતીવાડી શાખા, તાલુકા ખેતીવાડી શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા અને ખેતીની આવક વધારવાના સરકારના પ્રયત્નોના ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જીવામૃતના વેચાણના પ્રોજેક્ટની પહેલ કરવામાં આવી છે, જેને નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી નિર્જીવ બનેલ જમીનને સજીવ કરવામાં ખેતીવાડી શાખા નવસારી અમૂલ્ય યોગદાન આપ્યું છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપણા રાજ્યમાં એક પ્રાકૃતિક કૃષિનો એક ખૂબ જ અગત્યનું મિશન ચલાવ્યું છે. આ મિશન અંતર્ગત નવસારી જિલ્લાએ પણ એક આગવી હરોળમાં કામગીરી કરવા માટે એક નવેસરથી જીવામૃત પ્રોડક્શન યુનિટનો એક કન્સેપ્ટ શરૂ કરી અને કામગીરી શરૂ કરી છે. નવસારી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે પ્રાકૃતિક કૃષિ કરવી છે, પરંતુ પોતાની પાસે પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવવા માટે પૂરતી સુવિધા નથી, જેવી કે દેશી ગાય. તો દેશી ગાય ન હોવાથી પોતે જીવામૃત બનાવી શકતા નથી અને પ્રાકૃતિક કૃષિ અપનાવી શકતા નથી. આ એક કન્સેપ્ટ અમે ધ્યાનમાં લઈ માસ પ્રોડક્શનનો કન્સેપ્ટ સાથે ધ્યાનમાં લઈ અને સામૂહિક ધોરણે જીવામૃતનું ઉત્પાદન થાય અને જીવામૃત જરૂરિયાતવાળા ખેડૂતોને જીવામૃત પોતાના ઘરના આંગણે એટલે ગામે જ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે એક જીવામૃત પ્રોજેક્ટ જિલ્લા પંચાયત નવસારીના સ્વભંડોળ બજેટ હેઠળ એક આયોજન કર્યું હતું. આ બાબતે નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ પુષ્પલતા મેડમે ખૂબ સહયોગ આપી અને આ પ્રોજેક્ટ માટેનું બજેટ ફાળવણી પણ કરી હતી અને આજે એ પ્રોજેક્ટની અંતર્ગત નવસારી જિલ્લાના 366 ગામોના 18 જેટલા વિતરણ પોઈન્ટો બનાવવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તાકના નાની ભમતી ખામ ખાતે જે એક સરકારનું તાલુકા સીડ ફાર્મ આવેલું છે ત્યાં અમે એક પ્રોડક્શન યુનિટ બનાવ્યું છે. આ પ્રોડક્શન યુનિટમાં દૈનિક ધોરણે 1200 લીટર જીવામૃતનું પ્રોડક્શન થાય છે. આ પ્રોડ્યુસ થતું જીવામૃત નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ટાઈમ શેડ્યુલ મુજબ રોજ એક વિતરણ પોઈન્ટ ઉપર સીધું ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચ્યા બાદ જરૂરિયાતમંદ ખેડૂતો ત્યાંથી સીધું પોતાની રીતે મેળવી અને પોતાની ખેતીમાં વાપરતા થયા છે અને આ વાપરવાના કારણે ખેડૂતોને ખૂબ સહયોગ મળ્યો છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ એ લોકોને મળ્યો છે. આવી રીતે તૈયાર જીવામૃત મળવાથી એ પણ પોતાના ઘરે એટલે કે ગામડે અને એ પણ નજર ન ગણીય કિંમત એટલે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે જિલ્લા પંચાયત એમને પૂરું પાડી રહી છે. આજે આ પ્રોજેક્ટ થકી જિલ્લાની અંદર અમારા જે નાની બોન્ટી ખામ ખાતેના જીવામૃત પ્રોજેક્ટનું યુનિટ છે ત્યાં 1 લાખ લીટર કરતાં પણ વધુ જીવામૃતનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે અને
જિલ્લાના 796 થી વધુ ખેડૂતોએ આ જીવામૃત મેળવી અને પોતાને પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ કરવાનો ચાલુ કર્યું છે અને આ પ્રાકૃતિક કૃષિ અપનાવતા પોતાને પણ આત્મવિશ્વાસ વધ્યો છે અને આજ સુધી જે રસાયણ યુક્ત ખેતી કરતા હતા એ છોડી અને રસાયણ મુક્ત ખેતી કરવા તરફ એ લોકો પ્રેરણા લઈ રહ્યા છે. આ એક જે યુનિટ છે એક આપણા સહકારી ક્ષેત્રની અંદર એ ડેરી ટેકનોલોજી જે ચાલી રહી છે એની એક રિવર્સ સિસ્ટમ આપણે કહીએ એ ટાઈપની સિસ્ટમથી ડેવલપ કરવામાં આવ્યું છે. આના અંદર પ્રોડક્શન યુનિટ કક્ષાએથી પ્રોડક્ટ થતું જીવામૃત ખેડૂતોના ઘર સુધી પહોંચે છે અને ખેડૂતો પોતાના દ્વારા મેળવી અને પોતાની ખેતીમાં ઉપયોગ કરી શકે છે. આજે આ ખેડૂતો ઘણા બધા પ્રાકૃતિક ખેતી અપનાવી અને શાકભાજી શેરડી જેવા ખેતી પાકો પણ કરી રહ્યા છે અને સારા પરિણામો મેળવી રહ્યા છે. સાથે સાથે આ ખેડૂતોના અપનાવવાથી એની આજુબાજુના ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધી રહ્યો છે જેના કારણે બીજા ખેડૂતોની પણ ઇન્ક્વાયરી આવી રહી છે કે અમારે પણ જીવામૃત પ્રોડક્શન જોઈએ છે. હવે આ જીવામૃત અમારું જે પ્રોડક્શન છે એની સામે દિવસે દિવસે ડિમાન્ડ વધી રહી છે એટલે ચાલુ વર્ષે પણ જિલ્લા પંચાયત આ યુનિટને એક્સપાન્શન કરી અને જરૂરિયાતમંદ ખેડૂતોમાં હજુ પણ વધુમાં વધુ પહોંચે એવી તૈયારી કરી રહી છે. આવો એક આ જે પ્રોજેક્ટ છે લગભગ આખા ગુજરાતમાં કોઈ પણ અપનાવ્યો નહીં હોય. સૌ પ્રથમ આ યુનિટ નવસારી જિલ્લા પંચાયત પ્લાનિંગ કર્યું છે અને આયોજન કરી અમલ કરી રહી છે. નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાંથી સરાહના મળી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો રાજ્ય ઝડપથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન ધરાવતું રાજ્ય બનશે તેમાં કોઈ બેબત નથી. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.